ગુજરાતમાં સરકાર બનાવવાનું સપનું જોઈ રહેલી આમ આદમી પાર્ટી ને તો પડતા પર પાટું જેવી સ્થિતિ છે જીત્યા તો નહીં પરંતુ જેટલા ઉમેદવાર ઉભા હતા તેમાંથી પણ એકસો સત્યાવીસ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ રાઠોડ પહેલી વાર ગુજરાત ચૂંટણીમાં લડી રહેલી આમ આદમી પાર્ટીના સપના તો સરકાર બનાવવાના હતા પરંતુ પાર્ટીના જે મુખ્ય ચહેરા માનવામાં આવે છે તેવા યસુદાન ગઢવી હોય કે ગોપાલ ખરાબ રીતના હાર્યા છે અને એકસો સત્યાવીસ ઉમેદવાર પોતાની ડિપોઝિટ પણ બચાવી નથી શક્યા સૂત્રો કે મુતાબિક આઈબી કી એક રિપોર્ટ આઈએ उस रिपोर्ट में गुजरात में आम आदमी पार्टी आज अगर गुजरात में चुनाव हो तो गुजरात में आम आदमी पार्टी की सरकार बन रही है हालांकि रिपोर्ट में लिखा है कि अभी थिन मार्जिन से बन रही है बहुत कम सीटें सीटों से आगे हैं गुजरात के लोगों को एक जोरदार धक्का लगाना पड़ेगा ताकि बहुमत अच्छा बहुमत आए और अच्छे बहुमत से सरकार बने लेकिन जब से ये रिपोर्ट आई है तब से ये दोनों पार्टियां इकट्ठी हो गई हैं इनकी खूब गुपचुप मीटिंग हो रही है सीक्रेट मीटिंग्स हो रही हैं दोनों भाजपा खासकर बुरी तरह से बौखला गई है और पिछले कुछ दिनों से आप देख रहे होंगे कि दोनों सीक्रेट मीटिंग करके आते हैं और फिर दोनों एक ही भाषा में मुझे गालियां देते हैं एक ही भाषा इस्तेमाल करते हैं दोनों पार्टियां हमें गालियां, रही गालियां दे रही हैं बीजेपी कांग्रेस को गाली नहीं देती कांग्रेस बीजेपी को भी गाली दोनों मिलकर हमें गाली दे रहे हैं और एक ही भाषा में गाली दे रहे हैं તો પહેલા એ જાણીએ કે ઉમેદવારોને ડિપોઝિટ કેટલી ભરવાની હોય છે જો કોઈ વ્યક્તિ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનવા માંગતો હોય તો તેને દસ હજાર રૂપિયા ડિપોઝિટ ભરવાની હોય છે અને લોકસભામાં તેની કિંમત પચીસ હજાર રૂપિયા હોય છે પરંતુ તે ઉમેદવાર જો એસસી કે એસટી હોય તો તેની અડધી ડિપોઝિટ ભરવાની હોય છે એટલે વિધાનસભામાં પાંચ હજાર અને લોકસભામાં બાર હજાર પાંચસો ચૂકવવાના હોય છે અચ્છા તો ડિપોઝિટ ક્યારે જપ્ત થાય છે ઉમેદવારને મળેલા મતની સંખ્યા કુલ ઓછી હોય તો ચૂંટણીમાં ડિપોઝિટ જપ્ત થઈ જાય છે અને ચૂંટણી પંચ તે સરકારના ખજાનામાં રાખી દે છે જો કોઈ ઉમેદવાર પોતાનું નામાંકન પાછું ખેંચે છે અથવા મતદાન પહેલા તેનું નિધન થઈ જાય છે તો તેને તે રકમ પાછી મળી જાય છે અને જો ગુજરાત ચૂંટણીની વાત કરીએ તો ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસને પણ કોઈ ઓછું નુકસાન નથી થયું કોંગ્રેસ પણ સત્તર સીટોમાં સમેટાઈ ગઈ છે અને તેમના ચુમ્માલીસ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે આ ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ સમીકરણો ફેલ ગયા છે અને ગુજરાતે ફરીથી ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી છે અને તેમને પ્રચંડ જીત મેળવી છે